નમસ્કાર મિત્રો હું છું રામ ભરત મિત્રો આજે આપણે વાત કરીશું પાલક માતા પિતા યોજના વિશે પાલક માતા પિતા યોજના એક એવી યોજના છે કે જેમાં જીરોથી અઢાર વર્ષની વચ્ચે કોઈ પણ બાળક જે છે એના માતા પિતા અચાનક ગુજરી ગયા હોય અથવા તો પિતા એકલા ગુજરી ગયા હોય અને માતાએ પુનઃ લગ્ન કર્યા હોય તો આવા કિસ્સાઓમાં બાળકને મહિનાના ત્રણ હજાર રૂપિયા જે છે અત્યારે સરકાર પ્રોવાઈડ કરે છે ત્રણ હજાર રૂપિયા મહિનાના મતલબ કે વર્ષના છત્રીસ હજાર રૂપિયા થાય છે તો એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે તો આ વિડીયોના માધ્યમથી આપણે એ જાણીશું કે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે કોણ આમાં ફોર્મ ભરી શકશે આવી તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે મોબાઈલની અંદર જો તમે કામ કરતા હોય તો અહીંયા ત્રણ ડોટ તમે જોઈ શકો છો એમાં ક્લિક કરીશું એમાંનું કોઈ એક ઓપ્શન આવશે ડેસ્કટોપ સાઇટ તેમાં આપણે રાઈટ ક્લિક કરી દઈશું તો આપણે રાઇટ ક્લિક કરી દઈએ રાઈટ ક્લિક કરી દીધા પછી તમારે અહીંયા લખવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ તમે ઈ સમાજ કલ્યાણ જે છે તો એ ઇંગ્લિશમાં પણ લખી શકો અને ગુજરાતીમાં પણ લખી શકો તો એટલું કર્યા પછી અમે ચર્ચ કરીશું ચર્ચ કર્યા પછી કંઈક આ પ્રમાણે ઓપ્શન આવી જશે એમાં સૌ પ્રથમ જે ઓપ્શન છે અહીંયા એસ જે ઈડી એની ઉપર એક લિંક છે તો તમારે એસ જે ઈડી જે છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ એના ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારે રજીસ્ટર્ડ કરવાનું છે રજિસ્ટર્ડ કેવી રીતે કરવું આમાં ફોર્મ કેવી રીતે ભરવું અને રજિસ્ટર્ડ એક ઈ સમાસ કલ્યાણમાં તમારે એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયું હોય અને તમે પાસપોર્ટ અથવા તો આઈડી ભૂલી ગયા હોય તો એ આઈડી પાસવર્ડ કેવી રીતના ચેન્જ કરવા મતલબ કે ફરીથી મેળવવા આ તમામ વિડીયો જે છે આપણી ચેનલ ઉપર ઓલરેડી બનાવેલા છે તો એ તમામની લિંકો જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો પરંતુ આ વિડીયોમાં આપણે એ જાણીશું કે એનામાં ક્રાઇટેરિયા શું શું છે અને ડોક્યુમેન્ટ શું શું જોઈએ કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે એની તમામ માહિતી આપણે જાણીશું તો સૌ પ્રથમ અહીંયા જે છે તમારે લોગિન કરી લેવાનું રહેશે તો આપણે લોગિન કરી લઈએ અહીંયા તમારે તમારી યુઝર આઈડી ટાઈપ કરવાની રહેશે ત્યારબાદ પાસવર્ડ ટાઈપ કરવાના રહેશે અને અહીંયા જે કોડ જે છે એ જ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના રહેશે આટલું કરીને આપણે લોગ ઇન કરીશું એટલે બીજું પેજ જે છે ઓપન થઈ જશે લોગ ઇન કર્યા બાદ આ પ્રમાણે પેજ આવી જશે આમાં અત્યારે ઘણી બધી યોજનાઓ ચાલુ છે જેમાં તમે લાગતા વળગતા હોય તો તમે ફોર્મ પણ ભરી શકો છો પરંતુ આપણે આજે વાત કરવાની છે પાલક માતા પિતા યોજના વિશે તો અહીંયા તમે જોઈ શકો છો પાલક માતા પિતા યોજના તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કર્યા પછી આના જે માપદંડ જે છે સહાયનું ધોરણ શું છે રજૂઆત રજૂ કરવાના ડોક્યુમેન્ટ શું છે એ તમામ વિગત અહીંયા આવી જશે તો સૌપ્રથમ જે છે આપણે એના માપદંડ શું હોવા જોઈએ એના વિશે આપણે જોઈએ થોડું ઝૂમ કર લો એટલે તમને પણ સારી રીતે તમે જોઈ શકો સૌપ્રથમ જે છે ગુજરાતમાં વસતા ઝીરોથી અઢાર વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા પિતા હયાત નથી અથવા તો પિતાનું અવસાન થઈ ગયું હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય તો તેવા નિરાધાર અનાથ બાળકોની સાર સંભાળ લેતા નજીકના સગાને આ યોજના જે છે એનું સહાય ધોરણ મળશે સહાય ધોરણ કેટલું છે તો એ બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક ત્રણ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે ત્યારબાદ એના રજૂ કરવાના ડોક્યુમેન્ટ જે છે તે કંઈક આ પ્રમાણે છે અહીંયા તમે જોઈ શકો છો સૌથી પ્રથમ ડોક્યુમેન્ટ છે બાળકનો જન્મ તારીખનો દાખલો અથવા તો શાળા સોળિયાનું પ્રમાણપત્ર બેમાંથી કોઈ પણ એક હશે તો ચાલશે ત્યારબાદ આવે છે બાળકના માતા પિતાની મરણના દાખલાની પ્રમાણિત નકલ હોવી જરૂરી છે જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય તો તેવા કિસ્સાઓમાં માતાનું પુનઃ લગ્ન કરેલ સોગંદનામું હોવું જોઈએ અથવા તો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા તો તલાટી કમ મંત્રીનો દાખલો હોવો જોઈએ ત્રણમાંથી કોઈ પણ એક પ્રૂફ હોવું જરૂરી છે પૂર્ણ લગ્ન કરેલાનો દાખલો પુરાવો હોવો જોઈએ તો તમારી પાસે લગ્ન પડી અથવા તો લગ્ન કંકોત્રી હોવી જોઈએ અથવા તો નામું જે છે એ પણ એમાં જોડી શકો ચાલે પણ ત્યારબાદ આવકના જે અમુક ક્રાઇટેરિયા છે તો એ વસ્તુ જે છે ખાસ તમારે ધ્યાન રાખવાની છે મિત્રો આવક જે છે એ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર જે છે એમાં અલગ અલગ છે તો આવકના દાખલાની નકલ જે છે ગ્રામ્ય વિસ્તારમાં સત્યાવીસ હજારથી વધુ હોવી જોઈએ મતલબ કે સત્યાવીસ હજારથી નીચે તમારી આવક ઓછી ન હોવી જોઈએ એટલે તમારે પચાસ હજાર અથવા તો સિત્તેર હજાર પિંચોતેર હજાર કોઈ પણ દાખલો જે છે ગ્રામ્ય વિસ્તારમાં તમે કઢાવી શકો છો ત્યારબાદ શહેરી વિસ્તારમાં છત્રીસ હજારથી વધુ આવક હોવી જોઈએ એમાં પણ તમે સેમ એ પ્રમાણે દાખલો કઢાવી શકો છો મતલબ કે છત્રીસ હજારથી ઓછો દાખલો આવકનો જે છે એ કઢાવી ના શકો ત્યારબાદ આવે છે બાળક અને માતા પિતાના સંયુક્ત બેંકની બેંકની પાસબુક ખાતાની બુક ત્યારબાદ બાળકના આધાર કાર્ડની નકલ પાલક માતા પિતાના રેશન કાર્ડની પ્રમાણિત નકલ ત્યારબાદ આવે છે બાળકના હાલના જે અભ્યાસ કરતા હોય હાલમાં જે અભ્યાસ કરતો હોય તો તેનું પ્રમાણપત્રની નકલ અને પાલક માતા પિતાના આધાર કાર્ડની નકલ તો કોઈ પણ એક બીમાંથી એક આપવાનું રહેશે તો આટલા ડોક્યુમેન્ટ તમારે જણાવવાના રહેશે મિત્રો આપવાના રહેશે અહીંયા તમે ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો અથવા તો તમે આ વેબસાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ તો ત્યાંથી તમે એ વેબસાઇટ જે છે એમાં તમે આ ડોક્યુમેન્ટ જે જોઈ પણ શકશો અને સાથે સાથે ફોર્મ ભરવું હોય તો અહીંયા ઓકે જે છે એના ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ જે છે એ ઓપન થઈ જશે તો આટલા ડોક્યુમેન્ટ જોઈએ છે જોઈએ મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આપણા સુધી પહોંચતા રહે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય ભારત જય હિન્દ